દ્વાર. લગભગ 10 માસ બાદ રાજ્ય સરકાર દ્વારા શાળાઓને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય બાદ શાળાના સંચાલકો શાળા ખોલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને 10 માસ સુધી બાળકો વગર સૂની પડેલી શાળાઓમાં બાળકોને આવકારવા માટે શિક્ષકો પણ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. બાળકો વિનાની શાળા સુમસામ રહે છે અને કોરોનાના લીધે સરકાર દ્વારા છેલ્લા 10 માસથી શિક્ષણ કાર્ય પર રોક લગાવી દેવામાં આવતા શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી અને 10 માસ સુધી શાળાઓ બંધ રાખ્યા બાદ તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આવતીકાલથી સરકારની SOP મુજબ શાળાઓને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય બાદ છેલ્લા 10 માસથી સુમસામ રહેલી શાળાઓ એકવાર બાળકોની ચિંચેરીથી ગુંજી ઉઠશે. ત્યારે આવતીકાલથી શાળામાં બાળકો અભ્યાસ કરવા આવનાર છે ત્યારે શાળાઓ દ્વારા આજે સરકારની SOP મુજબ શાળાઓને સેનેટાઇઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત આવતીકાલથી બાળકો માટે શાળામાં વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું શાળાના સંચાલકો જણાવી રહ્યા છે. 10 માસ બાદ એકવાર ફરી શાળાના પટાંગણો બાળકોની ચિચિયારીથી ગુંજવા જઈ રહ્યા છે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી SOP મુજબ આવતીકાલથી ધોરણ 10 અને 12ના વર્ગખંડો શાળામાં શરૂઆત થઈ ગયા છે. ત્યારે આ શાળાની શરૂઆત થાય તે પહેલાં શાળાના સંચાલકો દ્વારા શાળાના સેનિટાઇઝેશન કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યારે આપણે ડીસાની આદર્શ હાઈસ્કૂલના આચાર્ય સાથે જોડાયા છીએ. જે સર, આવતીકાલથી શાળા શરૂ થઈ રહી છે તો આપણા દ્વારા શું શું તૈયારીઓ કરવામાં આવે છે? જે આવતીકાલથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થઈ રહ્યા છે માટે આ શાળાના તમામ કેમ્પસને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. આખા શાળાની સફાઈ કર્યા બાદ નગરપાલિકાની ગાડી બોલાવી અને સેનેટાઇઝરનો ઉપયોગ કરી અને તમામ વર્ગખંડો કે જ્યાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બેસાડવાના છે એમના માટેનું સેનેટાઇઝેશન થઈ રહ્યું છે. આજે સેનેટાઇઝેશન થઈ ગયા પછી બપોર પછી તમામ વર્ગખંડોની અંદર 6-6 ફૂટનું અંતર જાળવી અને વિદ્યાર્થીઓની જે બેઠક વ્યવસ્થા છે એના નંબર લખી અને બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. રાજ્ય સરકારે જે SOP આપી છે એ SOP અને શાળાએ પોતાની SOP બનાવી છે. એના આધારે તમામ નિયમોનું પાલન કરી જુદી જુદી આરોગ્ય ટીમો, વિદ્યાર્થી શિક્ષકોની ટીમો અને વાલીઓ સાથેની મિટિંગ કરી અને તમામ વ્યવસ્થાઓ શાળામાં કરી દેવામાં આવી છે. અને ઘણા સમય પછી શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે શાળાના સૌ શિક્ષક મિત્રો અને શાળા પરિવાર પણ આનંદ સાથે વિદ્યાર્થીઓને આવકારવા આવતીકાલે બધા જ વિદ્યાર્થીઓનું માસ્કનું વિતરણ કરી અને ક્રમબદ્ધ રીતે વર્ગખંડમાં બેસાડવા માટે અમે આવતીકાલ સવાર પડે એની રાહ જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી અને શિક્ષકનો સંબંધ ખૂબ જ નજીકનો સંબંધ હોય છે અને છેલ્લા 10 માસથી શાળાઓ વિદ્યાર્થી વગર જોવા મળતી હતી, બાળકો વગર જોવા મળતી હતી. ત્યારે 10 માસ બાદ એકવાર ફરી શાળાના મેદાનો બાળકોની ચિચિયારીથી ગુંજવાના છે, ત્યારે એક શિક્ષક તરીકે તમે કેવો અનુભવ કરી રહ્યા છો? 23 માર્ચથી શાળાઓ બંધ થઈ અને ત્યાર પછી વિદ્યાર્થીઓના કલોલ વગરનું અમારું આ કેમ્પસ એ જંગલ જેવું લાગતું હતું. જ્યારે આવતીકાલથી ફરીથી અમારા ભૂલકાઓ, અમારા બાળકો અમારા વર્ગખંડની અંદર આવશે ત્યારે શાળા સોળે કલાએ ખીલી ઉઠશે અને એક ગુરુકુલ જેને કહેવાય અને વિદ્યાર્થીઓની હાજરીમાં જે શાળાની શોભા છે એ વધવા જઈ રહી છે. ત્યારે અમે સૌ ખૂબ હર્ષ અને લાગણી, આનંદની લાગણી અનુભવીએ છીએ. આવતીકાલે જ્યારે શાળા શરૂ થઈ રહી છે ત્યારે વાલીઓમાં એક દહેશત જોવા મળી રહી છે બાળકોને શાળામાં મોકલવાને લઈને કે એવો પણ સંક્રમિત ન થાય, તો શાળા દ્વારા તમે શું મેસેજ આપવા માગો છો એવા વાલીઓને? ડીસાનગર અને આજુબાજુના ગામના તમામ વાલીઓને હું એ કહેવા માગું છું કે વિદ્યાર્થી ઘેર અને જે રીતે એનું SOPનું પાલન કરતા હોય છે અને એની જે સુરક્ષા રાખવામાં આવી છે, રાખવામાં આવતી હોય છે વાલી દ્વારા, એ તમામ સુરક્ષાઓ અમે શાળા કક્ષાએ ગોઠવી છે. કોઈ પણ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીના સંપર્કમાં ના આવે એના માટે અમારે 8-8 શિક્ષકોની ટીમો સતત આખા મેદાનમાં અને વર્ગખંડોની આજુબાજુ મોનિટરિંગ કરશે. માત્ર વિદ્યાર્થીઓ ઘેરથી સીધા વર્ગખંડમાં બેસશે અને વર્ગખંડમાંથી સીધા ઘેર જશે. કોઈ પણ પ્રકારની વચ્ચે રિસેસમાં ભીડ ન થાય એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સેનેટાઇઝરનો સતત ઉપયોગ કરવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓ માસ્ક ફરજિયાત પહેરીને આવશે અને જે વિદ્યાર્થીઓ માસ્ક વગર આવે એમના માટે શાળામાંથી પણ માસ્કની વ્યવસ્થા અમે કરી છે અને અમારા શિક્ષક મિત્રો સંપૂર્ણ માસ્ક અને સેનેટાઇઝર વર્ગખંડમાં લઈને જશે અને વર્ગખંડનો તાસ પૂરો થાય એટલે પાછા એને સેનેટાઇઝ કરી અને ત્યારબાદ બીજો તાસ શરૂ થશે. ટૂંકમાં શાળા કક્ષાએ જે વ્યવસ્થા કરવાની હોય તમામ કરી છે એટલે કોઈ વાલીએ ચિંતા કરવાની જરૂર નથી. જે હતા ડીસાની આદર્શ હાઈસ્કૂલના પ્રધાન આચાર્ય KP રાજપૂત, જેવું કહેવાનું થાય છે કે 10 માસ બાદ એકવાર ફરી શાળાના આંગણો બાળકોની ચિચિયારીથી ગુંજી ઉઠશે, ત્યારે શિક્ષક તરીકે તેઓ પણ એક આનંદ અનુભવી રહ્યા છે કે 10 માસ સુધી સુમસામ પાસથી શાળાઓ એકવાર ફરી બાળકોની ચિચિયારીથી ગુંજવા માંડી જશે. સાથે સાથે તેમણે જણાવ્યું છે કે આવતીકાલથી બાળકો જ્યારે શાળામાં આવશે ત્યારે તેમની સુરક્ષાને લઈ પણ ચોક્કસ ખ્યાલ રાખવામાં આવશે. શાળામાં બેઠક વ્યવસ્થાઓની તૈયારી ચાલી રહી છે. ડીસાથી અતુલ પટેલ સાથે BK ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.